ધારાસભ્યોએ તાવ દેવાવા જોડા બાદ અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી કરવાની માંગ સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તાવતા વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામાં અસરગ્રસ્તોને સહાય ચૂકવણીમાં અન્યાય થયો હોવાની રજૂઆત સાથે છેલ્લા એક મહિનાથી રાજુલા જાફરાબાદના અરજદારો રજૂઆત કરી રહ્યા છે। અસરગ્રસ્તો રીસર્વે કરી સહાયની ચૂકવણી કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ અસરગ્રસ્તોને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં યોજાયેલી રેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમરીશ ડેર અને પ્રતાપ દુધાજ જોડાયા હતા। આ ઉપરાંત રાજુલા જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા સહિત જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તો પણ જોડાયા હતા। ધારાસભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરી હતી કે જે લોકો સહાયથી વંચિત રહ્યા છે તેઓનો ફરી સર્વે કરી સરકાર સહાયની ચૂકવણી કરે, સહાય વંચિત રહેલા લોકોને આપવી જોઈએ। ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું હતું કે સહાય ભલે તમારા કાર્યકરોને આપી, પણ જે લોકો સહાયથી વંચિત રહ્યા તેમને પણ સહાય આપવી જોઈએ, તો તે પરિવાર પગભર જીવી શકે। અમે કેટલાય સમયથી મહેનત કરી રહ્યા છીએ છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી, એટલે વિનંતી કરી રહ્યા છીએ કે સહાય આપો। એકને ખોળ ને એકને ગોળ ન હોવો જોઈએ, સરકાર માટે બધા લોકો સરખા હોવા જોઈએ। સહાય નહીં મળે તો હવે પછીનો કાર્યક્રમ ગાંધીનગર સુધી નક્કી થશે। જિલ્લામાં બધું જ કાયદા પ્રમાણે ચાલતું નથી, પ્રતાપ દુધાત। કોંગ્રેસના ધારાસભ્યો આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા ત્યારે કલેક્ટર કચેરીના પટાંગણમાં ડીવાયએસપીએ કહ્યું હતું કે 10-15 લોકો કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે જાય। વાત સાંભળી સાવરકુંડલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત રોષે ભરાયા અને કહ્યું હતું કે જિલ્લામાં બધું જ કાયદા પ્રમાણે ચાલતું નથી। અંગ્રેજીમાં બહુ સારી કહેવત છે કે લેટ્સ મેક એ બ્રિજ બિટવીન હેવ્સ એન્ડ હેવ્સ નોટ, એટલે કે ચાલો એક એવો સેતુ બનાવીએ કે જેની પાસે કશું નથી અને જેની પાસે ઘણું બધું છે એના વચ્ચે સેતુ બનાવીએ। એ સંદર્ભે જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોતે વાવાઝોડા સંદર્ભે જે લોકોને વિવિધ પ્રકારની સહાય ચૂકવણીઓમાં વિસંગતતા થઈ છે, અન્યાય થયો છે, એના માટેનું આજનું આવેદન અને આટલા સમયથી મહેનત કરી રહ્યા છીએ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, એટલે અમે વિનંતી કરી રહ્યા છીએ કે તમે જેને આપ્યું છે ને ભલે આપી દીધું ખૂબ, ભલે તમારા કાર્યકર્તાઓને આપ્યું, તમારા નજીકનાઓને આપ્યું, સાચા લોકોને પણ આપ્યું, પણ જે ખરેખર જે લોકો જે બાકી રહી ગયા છે વિવિધ પ્રકારની સહાયમાં એને પણ સહાય ચૂકવણી કરવામાં આવે જેથી કરીને નાનો માણસ પગભર થઈ શકે અને પોતાનું જીવન પરિવાર સાથે સારી રીતે જીવી શકે। લાગે છે આપશે, લાગે છે આપે, એના કરતા આપવું જોઈએ, એની ફરજ છે। ફરજ એટલા માટે છે કે એકને ગોળ ને એકને ખોળ ન હોવો જોઈએ, કારણ કે આખા ગુજરાતની જનતા જનાર્દન એ આ રાજ્યની અને દેશનું અવિભાજ્ય અંગ છે। સરકાર માટે બધા લોકો સરખા હોવા જોઈએ, એટલે હું એવું માનું છું કે આપવું જોઈએ, અને જો નહીં આપે તો આગામી સમયમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, કુંડલા, અમરેલી પછી હવે અમારો જે કાર્યક્રમ છે એ ચોક્કસપણે ગાંધીનગર સુધી રહેશે અને અમે પ્રામાણિકતાથી પ્રયત્ન કરશું કે છેવાડાના માનવીને અન્યાય ન થાય।